નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આગળના લેક્ચરની અંદર સ્વાધ્યાય 11.1 ની અંદર દાખલા 4 સુધી જોયા હતા. આજે આપણે 5મા દાખલાથી આગળ જોઈએ. 5મા દાખલામાં આપણને એવું આપ્યું છે, એક ચોરસ ભાગને લંબચોરસ ભાગના ક્ષેત્રફળ સરખા છે. જેટલું ચોરસ ભાગનું ક્ષેત્રફળ છે એટલું જ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ આપણને આપે છે. જો ચોરસ ભાગનું માપ 60 મીટર હોય, એટલે કે ચોરસ ભાગની લંબાઈ 60 મીટર હોય, પહોળાઈ પણ 60 મીટર હોય અને લંબચોરસ ભાગની લંબાઈ 90 મીટર હોય, તો લંબચોરસ ભાગની પહોળાઈ શોધો. તો આ માપ ઉપરથી આપણે ચોરસનું ક્ષેત્રફળ પહેલાં શોધીશું અને એ ચોરસનું ક્ષેત્રફળ આવે એટલું જ લંબચોરસનું ક્ષેત્રફળ થાય, એના ઉપરથી પછી આપણે લંબચોરસની પહોળાઈ મેળવીએ. તો સૌથી પહેલા ચોરસ ભાગનું ક્ષેત્રફળ મેળવીએ. ચોરસ ભાગની લંબાઈ આપણને આપેલી છે, ચોરસ ભાગની લંબાઈ બરાબર 60 મીટર, લંબચોરસ ભાગની લંબાઈ બરાબર 90 મીટર. આટલું આપણને આપેલું છે. તો પહેલા આપણે ચોરસ ભાગનું ક્ષેત્રફળ મેળવીએ. ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા આપણે જો આ લંબાઈને કૌંસમાં એલ વડે દર્શાવીએ તો આપણે કહી શકીએ એલ ગુણ્યા એલ બરાબર 60 ગુણ્યા 60. 60 ગુણ્યા 60 કરીએ તો 6 ગુણ્યા 6 કરવાના, એટલે 36, અને અહીંયા 0 છે, અહીંયા 0 છે, પાછળ કાઢી દેવાનું. તો 3600 મીટર સ્ક્વેર એટલું ચોરસ ભાગનું ક્ષેત્રફળ થયું. જેટલું ચોરસ ભાગનું ક્ષેત્રફળ છે એટલું લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ છે. અહીંયા આપણે લખશું કે ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ. ચોરસ ભાગનું જેટલું ક્ષેત્રફળ છે એટલું લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ છે. તો આપણે લંબચોરસ ભાગના ક્ષેત્રફળની જગ્યાએ આપણે લખી શકીએ કેટલા બરાબર 3600 મીટર સ્ક્વેર એવું લખી શકીએ. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ આપણને 3600 મીટર સ્ક્વેર મળ્યું. હવે એના ઉપરથી આપણે પહોળાઈ શોધવી છે. તો લંબચોરસ ભાગ આ બાજુ ભાગે આપણે લખું છું, લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે એલ ગુણ્યા બી બરાબર. હવે આનું માપ આપણને ખબર છે 3600 છે, એટલે અહીંયા 3600 લખવાનું. આ બરાબરની જગ્યાએ બરાબર એલની જગ્યાએ આપણે 90 આપ્યા છે લંબચોરસની લંબાઈ, એની પહોળાઈ નથી આપી, તો બીની જગ્યાએ બી રાખીએ. હવે અહીંયાથી 90 આ બાજુના ભાગે જાય, અહીંયા ગુણાકારમાં જોડાય છે, આ બાજુના ભાગે જાય તો ભાગાકારમાં જાય, એટલે 3600 ના છેદમાં 90 જાય. એટલે કે લંબચોરસની પહોળાઈ બરાબર 40 મીટર. માટે લંબચોરસની પહોળાઈ 40 મીટર હશે. તો આ રીતે આપણે ચોરસ અને લંબચોરસના ક્ષેત્રફળ સમાન આપ્યા હોય અને લંબચોરસને ચોરસની લંબાઈના માપ આપ્યા હોય તો આ રીતે પહોળાઈ એ લંબચોરસની આપણે મેળવી શકીએ. હવે આને આગળનો દાખલો, 6ઠો દાખલો જોઈએ. દાખલા નંબર 6, એક તળાવ લંબચોરસ આકારમાં વાળેલો છે જેની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 22 સેમી છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ કેટલું હશે અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે તે પણ નક્કી કરો. અહીંયા આગળ આપણે ચોરસ એક લંબચોરસ આકારનો તાર આપેલો છે, એની બાજુની લંબાઈ 40 સેમી છે, અહીંયા 20 સેમી છે, સોરી 22 સેમી છે, 40 અને 22. હવે આ તારને અહીંયા પણ 40 હોય, અહીંયા 22 હોય, આ તારને ખોલી નાખવામાં આવે તો આ જે લાંબો તાર બન્યો એને ફરી પાછો ચોરસ આકારમાં વાળવામાં આવે છે. તો આ ચોરસ આકારમાં વાળવામાં આવે તો દરેક બાજુની લંબાઈ કેટલી થાય એ શોધ્યું છે. તો તમને આ લંબાઈ અને પહોળાઈ આપી છે, એના ઉપરથી તમે આ બધાનો સરવાળો કરીને
ફરી મેં કરી નાખા કારને લંબાઈ દે હવે એ કારને આપણે ચાર ચાર ખાના પાડી પાડ્યો છે તો આ જે પરિમિતિ મળશે લંબચોરસની પરિમિતિ એ જ ચોરસની પરિમિતિ થશે તો પહેલા લંબચોરસની પરિમિતિ શોધવી પડશે ત્યાર પછી એના ઉપરથી ચોરસની પરિમિતિ શોધીશું એટલે કે એટલું ચોરસની પરિમિતિનું માપ થાય એના ઉપરથી આપણે ચોરસની લંબાઈ મળશે એ લંબાઈ મળી જાય પછી આપણે કયો આકાર વધુ ક્ષેત્રફળ રૂપે છે એટલે ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસના ક્ષેત્રફળ આ બંનેના ક્ષેત્રફળ શોધવાનું અને કયો આકારમાં વધારે ક્ષેત્રફળ થાય એ આપણે મેળવવું છે તો સૌથી પહેલા આપણે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ જાણીએ છીએ એના ઉપરથી આપણે લંબચોરસની પરિમિતિ શોધીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર લંબચોરસની પરિમિતિ આપણે શોધવી છે તો બેની જગ્યાએ બે ગુણ્યા એલની જગ્યાએ આપણને આપ્યા છે ચાલીસ અને બીની જગ્યાએ બાવીસ આપ્યા છે તો આ બેનો સરવાળો કરીએ તો બાવીસ અને ચાલીસનો સરવાળો કરીએ તો બાસઠ થશે બાસઠ ગુણ્યા બે એટલે એકસો ને ચોવીસ થયા એકસો ને ચોવીસ સેમી એ આપણને લંબચોરસની પરિમિતિ હવે એ જ તાર પાછો ચોરસ આકારમાં વાળેલો છે તો લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ થશે લંબચોરસ તારને ચોરસ આકારમાં વાળેલો છે આથી લંબચોરસની પરિમિતિ એ જ ચોરસની પરિમિતિ થશે એ જ ચોરસની પરિમિતિ થશે માટે ચોરસની પરિમિતિ બરાબર એકસો ચોવીસ સેમી થાય હવે આપણે એના સૂત્ર ઉપરથી ચોરસનું માપ મેળવીએ એટલે કે ચોરસની લંબાઈ મેળવીએ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાર ગુણ્યા લંબાઈ હવે અહીંયા આપણે ખબર છે એકસો ચોવીસ આપ્યા છે ચાર ગુણ્યા એલ માટે એલ બરાબર એકસો ને ચોવીસના છેદમાં ચાર એકસો ચોવીસ ભાગે આપણે ચાર કરીએ તો આપણને જે જવાબ મળે એ એની પરિમિતિ થઈ એકસો ચોવીસ ભાગ્યા ચાર માટે એલ બરાબર ચાર થી બાર ચાર એક ચાર એલ બરાબર એકત્રીસ સેમી થઈ માટે ચોરસની લંબાઈ અથવા ચોરસનું માપ ચોરસની દરેક બાજુનું માપ માટે ચોરસની દરેક બાજુનું માપ એકત્રીસ સેમી હવે આપણે બંનેના ક્ષેત્રફળ શોધવાના છે લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એ ગુણ્યા બી હવે અહીંયા તમને એલ ની જગ્યાએ આપ્યા છે ચાલીસ ને બી ની જગ્યાએ બાવીસ આપ્યા છે તો ચાર દુ આઠ ચાર દુ આઠ અઠ્યાસી અને પાછળ મીંડું એટલે સેમી સ્ક્વેર એ લંબચોરસનું ક્ષેત્રફળ થયું અને ચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસની લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાનું એટલે ચોરસની લંબાઈ આપણે એકત્રીસ મળી હતી એકત્રીસ ગુણ્યા એકત્રીસ કરીએ તો આનો ગુણાકાર કરીએ એકનો વર્ગ એક ત્રણ દુ છ અને ત્રણ નવ આ નવસો ને એકસઠ સેમી સ્ક્વેર થયું તો આ માપ છે વધારે તો લંબચોરસના ક્ષેત્રફળ કરતા ચોરસનું ક્ષેત્રફળ વધારે આવ્યું અહીંયા પ્રશ્ન આપણે પૂછતો કયા આકારમાં વધુ ક્ષેત્રફળ આવી રહે તો અહીં આપણે લખશું કે માટે ચોરસ આકાર એ વધારે ક્ષેત્રફળ આવરી લે છે તો આ રીતે ચોરસ અને લંબચોરસ આ બે આકારમાંથી કયો આકાર વધારે ક્ષેત્રફળ આવરી લે એ શોધવાનું હતું કે આપણે મેળવું હવે દાખલા નંબર સાત જોઈએ દાખલા નંબર સાત એક લંબચોરસની પરિમિતિ એકસો ત્રીસ સેમી છે એની
આપણે પરિમિતિ આપી છે તો આપણે પરિમિતિનું સૂત્ર લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો પરિમિતિ 130 આપી છે તો બરાબર બે ગુણ્યા 130 ની આ પરિમિતિ જગ્યાએ 130 લખ્યા બે ની જગ્યાએ બે ગુણ્યા એલ આપણને આપ્યા નથી તો આપણે એલ ની જગ્યાએ એલ લેવા દઈએ અને બી ની જગ્યાએ 30 આપ્યા છે તો 30 મૂકવાના તો આ બે ક્યાં નીચે જવા દેવા તો 130 છેદમાં 2 ભાગાકારમાં આ ગુણાકારમાંથી જમણી બાજુથી ડાબી બાજુ જાય તો ભાગાકાર થશે એલ પ્લસ 30 હવે 130 ભાગ્યા 2 કરીએ તો 65 થયા 65 બરાબર n + 30 હવે હું 30 ને એટલે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઉં તો આ પ્લસ છે બરાબર જાય તો માઈનસ થાય માટે 65 માઈનસ 30 બરાબર કે માટે 5 માંથી 0 જાય તો 5 6 માંથી 3 જાય તો 3 35 બરાબર n માટે n બરાબર 35 થયા એટલે કે 35 સેમી મળ્યા આપણે તો એનો અર્થ એ થયો કે લંબચોરસની લંબાઈ માટે લંબચોરસની લંબાઈ 35 સેમી હશે હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું છે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા b l ની જગ્યાએ આપણે 35 મેળવ્યા b ની જગ્યાએ 30 આપ્યા છે તો આ બંનેનો ગુણાકાર કરવાનો 35 ગુણ્યા 3 કરીએ તો 105 અને પાછળ 0 લગાડી દઈએ એટલે 1050 સેમી સ્ક્વેર આપણને જવાબ આવે 35 ગુણ્યા 30 કરવાના એટલે 1050 તો આટલા 1050 સેમી સ્ક્વેર એ લંબચોરસનું ક્ષેત્રફળ થયું અને પરિમિતિ આપણને આપેલી હતી લંબાઈ આપણે શોધી હવે આગળનો દાખલો જોઈએ એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈ નો એક બાર બેસાડેલો છે અને દિવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે તો દિવાલને ઢોળવાનો ખર્ચ દર મીટર સ્ક્વેર પ્રતિ મીટર સ્ક્વેર એટલે કે 1 મીટરના 20 રૂપિયા લેકે કેટલો થાય રૂમ હોય કે કોઈ બીજો હોલ છે એની અંદર બારનો એક છે અને દિવાલને ઢોળવી છે તો દિવાલને ઢોળવી હોય તો બારના વાળો ભાગ તો આપણે કાઢી નાખવાનો છે ત્યાં ચૂનો લગાવવાનો નથી ખાલી દિવાલ ઉપર જ ચૂનો લગાવવાનો છે બારના ઉપર લગાવવાનો નથી તો પહેલા આપણે જે દિવાલ છે એ દિવાલનું ક્ષેત્રફળ શોધી લઈએ ધારો કે આ બોર્ડ હોય એના પર કલર કામ કરવું હોય વચ્ચે એટલા ભાગમાં કલર કામ ન કરવું હોય તો આપણે આટલા ભાગનું પહેલા આખા ભાગનું ક્ષેત્રફળ શોધી લેવાય પછી આ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ બાદ કરવું પડે કેમ અહીંયા પહેલા આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધશું પછી એમાંથી બારણાના ક્ષેત્રફળને બાદ કરશું એ જે જવાબ મળે એટલી જગ્યા દિવાલને રંગવાની છે ઢોળવાની છે એ જે ક્ષેત્રફળ મળે એના ઉપરથી આપણે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લખી કેટલો ખર્ચ થાય એ આપણે શોધીશું એટલે સૌથી પહેલા આપણે દિવાલની લંબાઈ અને પહોળાઈ જાણીએ છીએ એના ઉપરથી દિવાલનું ક્ષેત્રફળ શોધીએ બારણાની લંબાઈ અને પહોળાઈ જાણીએ છીએ એના ઉપરથી બારણાનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા આપેલા છે બારણાનું ક્ષેત્રફળ બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ પહોળાઈ અહીંયા બારણાની લંબાઈ આપણને આપી છે 2 મીટર અને પહોળાઈ આપી છે 1 મીટર તો 2 ગુણ્યા 1 બરાબર 2 મીટર સ્ક્વેર એટલે બારણાનું ક્ષેત્રફળ થયું હવે દિવાલનું ક્ષેત્રફળ શોધીએ તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા દિવાલની લંબાઈ આપણને આપી છે 4.5 મીટર અને પહોળાઈ આપી છે 3.6 મીટર આ 4.5 અને 3.6 આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 0 3 5 15 1 વધી આવે 12 ને 13 6 5 30 3 વધી 24 ને 3 27 0 7 ને 5 12 1 વધી 4 ને 6 1 અહીંયા 1 ને 2 આગળ પછી પોઈન્ટ એટલે 16.20 થયા તારું ક્ષેત્રફળ થયું 16.20 મીટર સ્ક્વેર તો દિવાલનું ક્ષેત્રફળ થયું 16.20 મીટર સ્ક્વેર અને બારણાનું ક્ષેત્રફળ થયું 2 મીટર સ્ક્વેર તો આપણે જે જગ્યા ઢોળવાની છે એનું ક્ષેત્રફળ એમાંથી બાદ કરવાનું આ 16.20 માંથી આપણે 2 ને બાદ કરવાનું એટલે દિવાલ ઢોળવાની જગ્યાનું ક્ષેત્રફળ દિવાલ
દોડવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ ઓછા બારણાનું ક્ષેત્રફળ. જો દિવાલનું ક્ષેત્રફળ આપણે કહ્યું 16.2 અથવા તો 16.20 એમાંથી બાદ કરવાના છે તો 16.2 માંથી 16.2 લખો કે 16.20 લખો સરખું થાય. એમાંથી આપણે 2 બાદ કરવા છે એટલે 2.00 બાદ કરવા છે તો આપણે મળશે કેટલા 14.20. તો 14.20 મીટર સ્ક્વેર આટલી જગ્યાને ધોળવાની છે. હવે આપણે 1 મીટરનો ભાવ 20 રૂપિયા આપ્યો છે તો આટલા મીટર સ્ક્વેરને ધોળીએ તો કેટલો ખર્ચ થાય એ લખીએ આપણે. 1 મીટર સ્ક્વેર દિવાલ ધોળવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા માટે 14.20 મીટર સ્ક્વેર દિવાલ ધોળવાનો ખર્ચ બરાબર કેટલો. આ બંનેનો ગુણાકાર થાય તો 14.20 ગુણ્યા 20. આપણે આનો ગુણાકાર કરીએ 14.20 ગુણ્યા 20 જો 14.20 ગુણ્યા 20 0 દિવાલ ધોળવાનો ખર્ચ 284 રૂપિયા થાય. માટે દિવાલ ધોળવાનો ખર્ચ 284 રૂપિયા થાય. તો આ રીતે આપણે સ્વાધ્યાય 11.1 ની અંદર 8 ધાતુઓ સુધીના દાખલાઓ હતા તો આપણે પૂરા કર્યા. આજે 5, 6, 7 અને 8 આ 4 દાખલાઓ 11.1 માં ગણ્યા. હવે 9 સ્વાધ્યાય આવશે. નવી રીત આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશેનું આપણે 11.2 ની અંદર જોવાનું છે પણ એ આપણે હવે આવતા લેક્ચરની અંદર જોઈશું. આજે તમારે લેશનની અંદર સ્વાધ્યાય 11.1 ના જે બાકીના દાખલા હતા 5, 6, 7 અને 8 એ દાખલાઓ તમારે પૂરા કરવાના.